નમસ્તે, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 3 એમાં ચતુષ્કોણના પ્રકારો જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણની અને તેના ગુણધર્મોની પ્રવૃત્તિ દ્વારા સમજ મેળવશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો અહીંયા મેં વ્યાખ્યા લખી છે, સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય, સામસામેની બાજુઓ સમાન હોય અને સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. એટલે કે સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા હોય અને સમાંતર હોય. સમાંતર એટલે કે કોઈ પણ, સમજો કે સામસામેની બાજુઓ, શરૂઆત કરો છેડાથી, એક છેડાથી બીજા છેડા, ગમે તે બાજુ જાઓ, બંને વચ્ચેનું અંતર, બંને વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય. ગમે તે જગ્યાએ તમે માપો, અહીંયા માપો કે અહીંયા માપો, પણ બંને વચ્ચેનું અંતર સરખું હોય તો સમાંતર કહેવાય. ક્યારે પણ એમના વચ્ચેનું અંતર બદલાય નહીં, ગમે તે જગ્યાએ સરખું જ હોય, એટલે આપણે એને સમાંતર પણ કહીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો પહેલાં આપણે અહીંયા પ્રવૃત્તિ દ્વારા આ બધું બાજુઓના માપ અને ખૂણાના માપ આપણે જોઈશું. તો શરૂઆત કરીએ. પહેલાં મેં અહીંયા તમે જોઈ શકો છો કે બાજુઓના નામ આપી દીધા છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી અહીંયા છે, સી અને આ ડી. તો આપણે શરૂઆત કરીએ એ બી. તો એ બી બાજુની આપણે લંબાઈ માપીશું. તો એ બી બાજુની લંબાઈ અહીંયા આપેલી છે, આપણને એથી બીની લંબાઈ માપશું પહેલાં આપણે. તો એથી બીની લંબાઈ છે 23 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખી દઈશું કે એ બી બાજુની લંબાઈ છે 23. હવે આપણે બી સીની માપીશું. તો બીથી સીની લંબાઈ માપીશું. તો બીથી સીની લંબાઈ છે 18 સેન્ટીમીટર. તો આપણે 18 લખશું. હવે સીથી ડીની માપીશું. તો સીથી ડીની લંબાઈ છે 23 સેન્ટીમીટર. તો આપણે 23 લખી દઈશું. અને એથી ડીની માપીશું. તો એથી ડીની લંબાઈ છે 18 સેન્ટીમીટર. તો આપણે 18 લખી દઈશું. હવે આપણે ખૂણાના માપ શોધીશું. તો પહેલાં ખૂણા એનું માપ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણા એનું માપ અહીંયા 70 આપેલું છે. ખૂણા એનું માપ 70 તમે જોઈ શકો છો, 70 છે. તો આપણે લખી દઈશું કે ખૂણા એનું માપ 70. હવે આપણે ખૂણા બીનું માપ શોધીશું. તો ખૂણા બીનું માપ પણ અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણા બીનું માપ તમને દેખાય છે કે 110 છે. તો આપણે ખૂણા બીનું માપ લખી દઈશું 110. હવે આપણે ખૂણા સીનું માપ લખીશું. ખૂણા સીનું માપ અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણા સીનું માપ 70 છે. ખૂણા સીનું માપ છે 70, જે તમે જોઈ શકો છો. તો આપણે ખૂણા સીનું માપ લખી દઈશું 70. હવે આપણે ખૂણા ડીનું માપ શોધીશું. ખૂણા ડીનું માપ તમે અહીંયા જોઈ શકો છો કે ખૂણા ડીનું માપ 110 દેખાય છે. તો આપણે 110 લખી દઈશું. હવે આપણે આ પ્રવૃત્તિના આધારે ખૂણા એ અને ખૂણો બી એનો સરવાળો કરશું. તો તમે ખૂણા એનું માપ 70 છે અને ખૂણા બીનું માપ 110 છે, તો એ બંનેનો સરવાળો કરો તો 180. એ રીતે બી અને સીનો, તો 110 વત્તા 70 180. સી અને ડીનો 70 વત્તા 110 180. એ અને ડીનો, તો 70 ને 110 180 થયા. આ રીતે તમે ખૂણાના માપનો સરવાળો શોધી શકો છો. અહીંયા આપણે બીજો એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ. તો અહીંયા તમે બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈ શકો છો. એના નામ એ બી સી અને ડી આપેલા છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે એની પણ બાજુઓના માપ લખી દઈશું. અહીંયા એ બી બાજુ, એ બી બાજુની લંબાઈ છે 18 સેન્ટીમીટર. તો આપણે 18 લખી દઈશું. હવે આપણે બીસી બાજુની લંબાઈ માપીશું. તો બીસી બાજુની લંબાઈ છે 14 સેન્ટીમીટર. તો આપણે 14 લખી દઈશું.
હવે સીડી બાજુની લંબાઈ માપીએ તો સીડી બાજુની લંબાઈ છે 18 સેન્ટીમીટર, તો આપણે 18 લખી દઈશું. અને એડીની લંબાઈ છે 14 સેન્ટીમીટર, તો આપણે 14 લખી દઈશું. હવે આપણે ખૂણાઓ, ખૂણા એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી, એના માપ શોધીએ. તો ખૂણા એનું માપ તમે જોઈ શકો છો કે 90 છે. ખૂણા બીનું માપ પણ 90 છે. ખૂણા સીનું માપ, ખૂણા સીનું માપ પણ અહીંયા 90 જોઈ શકો છો. અને ખૂણા ડીનું માપ એ પણ 90 છે. તો આપણે ચારે ખૂણાના માપ લખી દઈશું. ચારે ના 90 છે. તો 90 90 90 અને 90. હવે આપણે સરવાળો કરીએ એનો બીનો. તો 90 90 180, બી સીનો તો પણ 180, સી અને ડીનો તો પણ 180, અને ડી અને એનો તો પણ 180. હવે આપણે આટલી પ્રવૃત્તિના આધારે એના ગુણધર્મો જોઈશું. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોઈશું. અહીંયા તમે આ પ્રવૃત્તિ કરી એના આધારે તમે મને પ્રશ્નોના જવાબ આપજો. હું તમને થોડા પ્રશ્ન પૂછું. સામસામેના ખૂણાના માપ. હવે સામસામેનો ખૂણો એટલે ખૂણા એની સામેનો ખૂણો સી. ખૂણા એની સામે કયો ખૂણો છે? ખૂણો સી. અને ખૂણા બીની સામે ખૂણો ડી. તો હવે તમે અહીંયા જોઈ શકો કે સામસામેના ખૂણા કયા. તો આપણે લખીએ કે સામસામેના ખૂણા ચતુષ્કોણના અંગોમાં આવે આ બધું. તો સામસામેના ખૂણા, ખૂણા એની સામેનો ખૂણો સી. ખૂણો એ અને સી, અને ખૂણો બી અને ડી. તો આ સામસામેના ખૂણાના માપ આપણે જોઈશું. તો એના અને સીનો, સામસામેનો ખૂણો છે એની સામેનો સી. અહીંયા એનું માપ 70 છે, સીનું માપ પણ 70 છે. તો સામસામેના ખૂણાના માપ કેવા છે? તો તમે તરત કહેશો કે સમાન. એ રીતે બીનું 110 છે અને ડીનું પણ 110 છે. તો આ બંનેનું પણ સમાન છે. તો સામસામેના ખૂણાના માપ કેવા મળ્યા? સમાન. સામસામેના ખૂણાના માપ આપણને સમાન મળ્યા. હવે આપણે સામસામેની બાજુના માપ જોઈએ. તો સામસામેની બાજુ અહીંયા તમે જોઈ શકો છો કે એ બીની સામેની બાજુ છે સીડી. એ બીની સામેની બાજુ કઈ છે? સીડી. અને બી સીની સામેની બાજુ છે એડી. એ બંને એકબીજાની સામસામેની બાજુઓ છે. તો હવે આપણે સામસામેની બાજુઓના માપ જોઈએ. એ બીની સામેની બાજુ છે સીડી. તો સામસામેની બાજુ એ બીની સામેની બાજુ કઈ છે? સીડી. અને બી સીની સામેની બાજુ એડી. આપણે હવે એના માપ જોઈશું. તો ચાલો એ બીનું માપ કેવું છે, કેટલું છે? 23. સીડીનું માપ પણ કેટલું છે? 23. એ રીતે બી સીનું 18 અને એડીનું 18. એ રીતે આપણે બીજા ચતુષ્કોણમાં જોઈશું. એ બીનું 18, સીડીનું 18, બંનેનું સરખું છે. એ રીતે બી સી અને એડી બંનેના 14 14 છે. તો બંનેના સરખા છે. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે સામસામેની બાજુઓના માપ કેવા છે? સમાન. સામસામેના ખૂણાના માપ કેવા મળ્યા તમને? સમાન. સામસામેની બાજુઓના માપ પણ કેવા મળ્યા? સમાન. હવે આપણે પાસ પાસેના ખૂણા. તો પાસ પાસેના ખૂણા તમે જોઈ શકો છો કે એની પાસેનો ખૂણો ડી અને ખૂણો બી. એ રીતે બીની પાસેનો ખૂણો એ અને ખૂણો સી. સીની પાસેનો ખૂણો બી અને ખૂણો ડી. અને ડીની પાસેનો ખૂણો એ અને સી. તો હવે આપણે પાસ પાસેના ખૂણાના માપ જોઈએ. તો એની પાસેનો ખૂણો કયો છે? ખૂણો બી. અને ખૂણો ડી. તો એ બીનું માપ કેટલું છે? 180. અને એ ડીનું માપ પણ 180 છે. એ રીતે બી સીના પાસેનો ખૂણો સી અને ખૂણો એ, તો એ બંનેનું પણ 180 છે. તો આ રીતે આપણે પાસ પાસેના ખૂણાના માપ જોયા. તો પાસ પાસેના ખૂણાના માપ કેટલા છે? પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો કેટલો છે? 180. તેમનો સરવાળો 180 છે. માટે આપણે શું કહી શકશું કે પાસ પાસેના ખૂણા
પૂરક હોય, પાસ પાસેના ખૂણા કેવા હોય, પૂરક હોય છે. તો આ એનો ગુણધર્મ થઈ ગયો, પાસ પાસેના ખૂણા પૂરક હોય છે. આ એક ગુણધર્મ થઈ ગયો. હજી આપણે બીજા બે જોયા કે સામસામેના ખૂણા સમાન હોય છે, તો આ પણ એનો ગુણધર્મ છે, અને સામસામેની બાજુઓ પણ સમાન હોય છે. હવે આપણે વિકર્ણો જોઈશું, તો તમે અહીંયા એના વિકર્ણો જોઈ શકો છો. એ સી અને એ બી ડી આ બંને વિકર્ણો છે. વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. અહીંયા તમે જોઈ શકો છો કે વિકર્ણની લંબાઈ છે 23. વિકર્ણની લંબાઈ છે 23. તો બંને એકબીજાના ભાગ 11.5 એટલે કે 11.5 જગ્યાએ એકબીજાને દુભાગે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ પણ એનો ગુણધર્મ છે. વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આટલું યાદ રાખશું કે સામસામેની બાજુઓ સમાન હોય, પાસપાસેના ખૂણાના માપનો સરવાળો 180 હોય, સામસામેના ખૂણા કેવા હોય, સમાન હોય, અને વિકર્ણો પરસ્પર દુભાગે બે સરખા ભાગ કરે. આ આપણે આગળ દાખલામાં આનો ઉપયોગ કરશું, માટે આ આપણે યાદ રાખશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, અને આવા વિડીયો જોતા રહેવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આના પછીના વિડીયોમાં આપણે સંબાજુ ચતુષ્કોણની પ્રવૃત્તિ દ્વારા સમજ